नमस्कार, हूँ रचना, डीएनटीवी समाचार कक्ष में आप सौनું स्वागत करू छું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। સૂત્રાપાડાના લોઢવા ગામે દવાનો મોટો જથ્થો મળી આવતા તંત્ર થયું દોડતું। વડોદરામાં પોલો ગ્રાઉન્ડમાં નવનિર્માણ પામનારા નવા ચેરિટી ભવનનું આજે કાયદા મંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું। વધુ એક વખત વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરના મોતથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૂત્રાપાડાના લોઢવા ગામે દવાનો મોટો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું। સૂત્રાપાડાના લોઢવા ગામે દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। થોડા દિવસ અગાઉ પણ આવો જ જથ્થો મળી આવ્યો હતો। લોઢવા ગામના સીમ વિસ્તારમાંથી દવાનો જથ્થો મળી આવતા સ્થાનિક તંત્રને જાણ કરતા સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું। તંત્રના અધિકારીઓ સ્થળ પર આવતા સરકારી દવા હોવાનું સ્વીકાર્યું હતું। આગળ મોટો દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો, તેની તપાસ હાલ ચાલુ છે અને ફરીથી તે જગ્યા પર મોટો દવાનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું। આ દવા અગાઉ પણ એક વખત નાખી ગયા હતા અને આ બીજી વાર આ કોઈ લોકો લોઢવા ગામને બદનામ કરવાનું કારસ્થાનના હિસાબે આ વારંવાર દવાઓ નાખે છે, તો મારે કહેવાનું કે આ દવાઓની જાંચ થાય, કોણ નાખી છે એની તપાસ થાય। આગળ પણ આવી નાખવામાં આવી હતી, હજી સુધીની તપાસ ચાલુ છે। હા, એમાં દવા નાખવામાં આવી છે, એનું કોઈ હજી રિઝલ્ટ નથી આવ્યું। હવે પા ખરેખર આમાં તપાસ કરવી જોઈએ। વારંવાર આવી મોંઘી ગવર્મેન્ટની દવા હોય અને તે ફાલતુમાં ફેંકી દે ને એ તો મતલબ જ નથી, તો આની તપાસ થવી જોઈએ। મેં કીધું તો આરોગ્ય અધિકારીને મેં જાણ કરી હતી કે ભાઈ આ તપાસ કરો, આમાં આજે મને પાછી ખબર પડી, હું અત્યારે પાછો ફોન કરીને જાણ કરું છું। Canon.co લઈને આવી રહ્યા છે Education Expo 2023. Study in USA, UK and Canada. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Canon's Education Expo 2023 at Hotel Taj Vivanta Akota on 3rd February, Friday, સમય સવારે 11:00 થી 5:00. For more details, Google www.canon.co or visit our nearest branch. વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે રૂપિયા 4.12 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા ચેરિટી ભવનનું આજે કાયદા મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં પોલો ગ્રાઉન્ડમાં રૂપિયા 4.12 કરોડના ખર્ચથી નિર્માણ પામનારા નવા ચેરિટી ભવનનું આજે કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। જાહેર ટ્રસ્ટોની નોંધણી માટે આવતા અરજદારો માટે આ નવા ભવનથી સુવિધામાં વધારો થશે। રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત કુલ જિલ્લામાં રૂપિયા 25 કરોડના ખર્ચથી નવા ચેરિટી ભવનના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમાં વડોદરાનો પણ સમાવેશ થયો છે। ગાંધીનગર ખાતેથી કાયદા સચિવ શ્રી પીએમ રાવલ તથા ચેરિટી કમિશનર શ્રી શુક્લાની ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરાયેલા ભૂમિપૂજનમાં વડોદરા ખાતેથી કલેક્ટર શ્રી અતુલ ગોર, જોઈન્ટ ચેરિટી કમિશનર શ્રી સુશ્રી યોગિની સિમ્પી, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર શ્રી વિજય જેબલિયા સહિત વકીલો પણ જોડાયા હતા। તદુપરાંત બિલ્ડિંગમાં લિફ્ટ, વેઇટિંગ રૂમ, દિવ્યાંગજનો માટે ખાસ ટોયલેટ, ગાર્ડન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સંપ અને પંપ રૂમ, સીસી રોડ અને સિક્યુરિટી રૂમ અને અગ્નિશમનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।
લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી લંડન માં સ્ટુડન્ટ વિઝા વધુ એક વખત વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી મગરના મોતથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં વધુ એક વખત મગરનું મોત નિપજ્યું છે। સયાજીગંજ દર્શનમ ફ્લેટ નજીકથી વહી રહેલી વિશ્વામિત્રી નદીમાં એક મૃત હાલતમાં મગરે દેખા દેતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરોની સાથે સાથે જીવદયા પ્રેમીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભેજા બાજુ બસ ધીરે ફાયર ડિપાર્ટમેન્ટને દર્શનમ ફ્લેટ્સ આવેલા છે તેની સામેની સાઈડ વિશ્વામિત્રી નદી જાય છે તેમાં એક મગર મરી ગયેલો છે તેવો કોલ મળતા ઘટનાસ્થળે આવીને જોયું તો મગર વિશ્વામિત્રી નદીની વચોવચ મરેલી હાલતમાં હતો તો તેને બોટની મદદથી આપણે અંદર જઈને બહાર કિનારા સુધી લાવેલ છે આપણે એ તો બહુ અંદાજે કહી ન શકાય કેમકે બોડી ઉપર આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે છે આગળની કાર્યવાહી પીએમ કરશે ત્યારે જ ખબર પડશે। આ શહેરનો સયાજીગંજ વિસ્તાર છે પરશુરામ ભઠ્ઠો નવી જામવાડી જ્યાં અવનવર આ જ્યારે જુઓ ત્યારે અહીં આગળ લાશો છે કે મગરો છે કે કંઈક ને કંઈક મળતું હોય એવું જ અહીં આગળ માહિતી મળતી હોય છે। આજે બી વિશાલ મગર 15-1 ફૂટનો મગર પડેલો છે મરેલી હાલતમાં જેમાં ખોડિયારનું વાહન છે। 2 મહિના પહેલાં બી એક મગર નીકળ્યો હતો આ ફરી એક મગર અને આ 6 મહિના પહેલાં બી એક માણસની લાશ ત્યાં 2-4 મહિના પહેલાં લાશ તો આ વિશ્વામિત્રી હું ખાલી લાશો માટે બનાવેલી છે। પ્રશાસનનું ધ્યાન પડવું જોઈએ કે આના અંદર ગંદી દવાઓ નાખવાના કારણે આ મગરો અને આ જાનવરોની હત્યા થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે કોર્પોરેશન જે 12 કરોડ 400 કરોડના પ્રોજેક્ટો પાડે છે હવે નવું બજેટ પડ્યું છે હવે ભગવાન જાણે કે હવે આની પરિસ્થિતિ શું થશે પણ હું આના પર એક્શન લેવડાવીશ। રાજુભાઈ ખાસ કરીને જે ચેરમેન શ્રી છે મેયર શ્રી છે તે ધ્યાન દોરતા નહીં દબાણો વિશ્વામિત્રી આગળ કરેલા છે શું લાગી રહ્યું તમને કંઈ વિશ્વામિત્રી અંદર આ લોકો ખાલી અફાવ વળી એવું લાગે તમને કંઈ ખાલી કાગળ પર જ વાતો થાય છે કાગળ પરની વાતો કાગળ સુધીના જ હોય છે પણ કરવાવાળા વ્યક્તિ જે જવાબદારી પાત્ર કામ કરતા હોય તે કામ કરતા જ હોય છે અને વિશ્વામિત્રીના આજુબાજુના અંદર તમે જોશો તો તદ્દન એકદમ જે બી ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી છે એ બધી વિશ્વામિત્રીના અંદર ગંદકી મટન 4-5 દિવસનું મટન હોય કે બધું ગંદવાળો હોય કાગળિયા હોય પ્લાસ્ટિક હોય એ બધું જ આમાં નાખવામાં આવે છે જેના કારણે આ વિશ્વામિત્રી નદીની કન્ડિશન આટલી ખરાબ થઈ તંત્રની બેદરકારી સામે આવી લાગે તંત્રની બેદરકારી બિલકુલ છે। અવારનવાર આ બધી ઘટનાઓ ઘટી રહી છે આના પર પ્રશાસન જાગે નકર જય શ્રીરામ ગ્રુપની ટીમ અને હું રાજુ અગ્રવાલ આના પર એક્શનમાં આવીશ અને તાત્કાલિક ધોરણે આ કામ કરાવડાવીશ। ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ SOP, EMI, એજ્યુકેશન લોન વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ રેસકોર્સ રોડ વડોદરા। વડોદરા સ્થિત મુકબધિર ટ્રસ્ટ સંચાલિત મુકબધિર શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુકબધિર ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસના કલ્યાણ માટે સમર્પિત સંસ્થા છે। મુકધ્વનિ ટ્રસ્ટ દ્વારા 1974માં શરૂ કરાયેલ શાળામાં બાળ વર્ગથી લઈને ધોરણ 12 સુધીના 250થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે આજે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં શાળાના મુકબધિર દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા નયા ભારત થીમ ડાન્સ ભારતીય સુરક્ષા એજન્સીઓના સેવા આપતા જવાનોને સમર્પિત શહીદોની યાદમાં દેશભક્તિના ગીત પર ડાન્સ
ઓરી સર્જિકલ સ્ટ્રાઇક પર માઇમ તથા G20 થીમ પર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને આવા સુંદર આયોજન બદલ અભિનંદન આપતા શુભેચ્છા પાઠવી હતી, તેમજ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ 98મો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. યોગા ડાન્સ જીવનનો સર્વાંગી વિકાસ પ્રતિદિન કરો. યોગા સાકાર કરવા, સુગંધિત કરવા આ ફેશન શોનો આયોજન કરવામાં આવ્યું હતું. બધીર કી સંસ્થા બડોદા મે બહોત હી અચ્છી તરહ સે ચલાયમાન હો રહી હૈ એસી હમારી જાનકારી થી. વલ્લભભાઈ ભેંસદડિયાજી ને ઇસ સંસ્થા મે આને કે લિયે હમે આમંત્રિત કિયે થે. हमारे प्रधानमंत्री जी ने ऐसे बच्चों को दिव्यांग का नाम दिया है और एक प्रकार से उनका मनोबल बढ़ाने का एक बहुत बड़ा निर्णय कहो निर्णय और एक प्रक्रिया उन्होंने प्रारंभ किया है. दिव्यांग बच्चों को समाज में रिहेबिलेशन करने के कई उपक्रम सरकार की ओर से भी चल रहे हैं. ऐसे कार्यक्रमों में इस प्रकार की संस्थाओं का योगदान बहुमूल्य होता है. इसको देखने के लिए और इसको प्रोत्साहित करने के लिए हम आए. सर, कांग्रेस एकजुट होने की बात कर रही है, क्या कहोगे? होने दो ना, इसमें क्या बात है. મુખ ધોની ટ્રસ્ટ દ્વારા સંચાલિત આપણી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ આપણે રાખ્યો છે આજે, અને એમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, રંજનબેન ભટ્ટ મેડમ અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ સ્પેશિયલ મહેમાન તરીકે આપણે ત્યાં હાજર આપ્યા હતા. પ્લસ ઉપરાંત આપણી જે સંસ્થા છે એ શેફલોર કંપનીએ જે એડોપ્ટ કરેલી છે તેમના અધિકારી બી આપણી સંસ્થામાં હાજર રહ્યા. મુખ ધોની ટ્રસ્ટ સંચાલિત બધિર શૈક્ષણિક સંકુલ ના આજના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમની અંદર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, વડોદરા શહેરના અગ્રણી ધારાસભ્ય મંત્રીશ્રીઓ, મેયરશ્રી ઉપસ્થિત રહ્યા. અને આજે બાળકોએ પોતાના જે કલા છે કે અમુક બધી બાળકો છે કે જે બોલતા નથી અને એટલા માટે સાંભળતા નથી, અને છતાં પણ એમને પોતાની જે સંગીતની સાથે એમને તાલ બેસાડી અને સ્ટેજ ઉપર જુદી જુદી કૃતિઓ જે છે એ કૃતિઓ રજૂ કરી છે. સર્જિકલ સ્ટ્રાઇક, ઉરી એટેક પર જે માઇમ રજૂ કર્યું છે એનાથી ઉપસ્થિત પ્રેક્ષક અને ખુદ રૂપાલા સાહેબ અને બધા જ ખૂબ પ્રભાવિત થયા હતા. આવી એક એકથી ચડિયાતી કૃતિઓ જે છે એ બાળકોએ રજૂ કરી છે, અને અમને ખૂબ આનંદ છે કે રૂપાલા સાહેબ આવી અને આ બાળકોને આશીર્વચન આપે છે અને સંસ્થાની પ્રગતિ માટે એમને જે પણ શક્ય હોય એ મદદ કરવાની વાત કરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શહેરના કીર્તિ મંદિર ખાતે આયોજિત 21મા પંડિત સુંદરલાલ ગંગાની નૃત્ય મહોત્સવમાં કલાકારોની પ્રસ્તુતિ નિહાળવા પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1995 દરમિયાન કથક ગુરુ પંડિત જગદીશ ગંગાની દ્વારા કરવામાં આવી હતી, જેની નીવ વડોદરામાં ગુરુ પંડિત સુંદરલાલ ગંગાની દ્વારા મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર પંડિત જગદીશ ગંગાની દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.
વડોદરામાં કથક નૃત્ય શૈલીની લોકપ્રિયતાનો શ્રેય આ સંસ્થાને જાય છે. છેલ્લા 21 વર્ષથી સંસ્થા દ્વારા 2 દિવસીય કથક નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ આપે છે. આ વર્ષે 21માં પંડિત સુંદરલાલ ગંગાની નૃત્ય મહોત્સવમાં બનારસ ઘરાનાના ખ્યાતનામ તબલાવાદક પંડિત સંજુ સહાયજી, વડોદરાના નામાંકિત ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, યુવા પુરસ્કૃત દુર્ગેશ ગંગાની સાથે પ્રસ્તુતિ થવા પામી છે. સાથે ડોક્ટર પ્રીતિ સાથે દામલે અને નડિયાદ તપસા અકાદમીના યુવા વિદ્યાર્થીઓ પણ પોતાની પ્રસ્તુતિ આપી હતી, જેમાં પંડિત સંજુ સહાયને પંડિત સુંદરલાલ ગંગાની ચંદ્રકલા સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ દરમિયાન ઇન્ડિયન આઇડલમાં સંગીત ક્ષેત્રે વડોદરાનું ગૌરવ વધારનાર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં પ્રેક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. कथक दर्शन चैरिटेबल ट्रस्ट वडोदरा की ओर से आज 21वां वार्षिक महोत्सव पंडित सुंदरलाल गंगानी महोत्सव आयोजन हो गया है. शुरुआत में हमने, जैसे कि पिछले साल हम लोगों ने एक नया कार्यक्रम शुरू किया है, अवार्ड देना. इस साल हमने पंडित संजू सहाय, जो बनारस घराने के खलीफा है, उनको सम्मानित किया पंडित सुंदरलाल गंगानी चंद्रकला सम्मान से. उसके बाद हम लोगों ने इंडियन आइडल में हमारे वडोदरा के दो बच्चे अपना बहुत अच्छी पहचान बनाई है, एक शिवम सिंह, अश्विनी सिंह, और कावी अली में उनको भी हम लोगों ने अप्रिशिएट सम्मानित किया है. उसके बाद साथ हम लोगों ने कार्यक्रम की शुरुआत की, जो गणेश वंदना से प्रीति साठे दामले जी ने अपनी प्रस्तुति की, और उसके बाद नडियाद के तपसा एकेडमी श्रीमती नम्रता शाह जी ने अपने विद्यार्थियों द्वारा बहुत सुंदर प्रस्तुति की, जो पंडित सुंदरलाल गंगानी की लिरिक्स थे और म्यूजिक भी उनका ही था. और उसके बाद यंग मेस्ट्रो, कथक मेस्ट्रो श्री दुर्गेश गंगानी और श्री संजू साय जी, जो यूके से पधारे बनारस घराने के तबला वादक, उनके बीच में अच्छा खास बहुत सुंदर लंबा, जो कमियां हो गई है उसके चाहत, उसके रसिक जनता कम हो गई है, उन सभी लोगों से अपील करके ये हमारी धरोहर है, इस पर थोड़ा सा ज़्यादा आप सपोर्ट दीजिए. और युवा पीढ़ी को यही कहूँगा कि जो भी कला आप सीखे, बहुत सीखिए, लेकिन कहीं भी शॉर्टकट नहीं है, वो ये गुरुमुखी तपस्या करनी पड़ती है, तपस्या वाली ये विद्या होती है, तो कहीं भी शॉर्टकट नहीं मिलता है. आप टेम्प्ट होते हैं, मैं जानता हूँ कि भाई रियलिटी शोज का आप टेम्प्टेशन लगता है, लेकिन उसके वो एक क्षणिक है, लेकिन जो तपस्या होती है वो आजीवन जाते हैं और उसके अनोखी पहचान रहती है. आज नो पंडित सुंदरलाल गंगानी नो 21मो नृत्य महोत्सव हतो, जे अमे 2003 थी अविरत करता आव्या छे, अने खूब आनंद थाय छे के दर वर्षनी जेम आ वखते पण अमने खूब सुंदर प्रतिसाद मळ्यो बधा प्रेक्षकों तरफ थी. अने आजना जे कलाकार हता एनामां हूँ पोते, मैं गणेश रचना नी प्रस्तुति करी, तत्पश्चात नडियाद थी तपसा अकादमी द्वारा एमना नृत्य जे स्टूडेंट्स छे, विद्यार्थीओ छे, एमना द्वारा नृत्य रचना करवामां आवी, प्रस्तुति करवामां आवी, जेनुं नृत्य निर्देशन नम्रता शाह, जे गंगानी परिवारनी ज शिष्या छे, एमना द्वारा करवामां आवी छे. अने पछी त्रीजी प्रस्तुति हती आपणा वडोदराना ख्यातनाम नृत्य कलाकार દુર્ગેશ ગંગાની, અને એમની સાથે સંગતમાં હતા ધ એમિનન્ટ કથક તબલા મેસ્ટ્રો પંડિત સંજુ સહાયજી, જે લંડનથી ખાસ આપણી ત્યાં આમંત્રણ પર આવ્યા છે. અને આખા કાર્યક્રમનું નૃત્ય નિર્દેશન
અને પડંત જે કંડક્ટ કહેવાય ડિરેક્શન એ બધું પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજે આજના જે મહોત્સવ છે એનું ખાસ જે આપણે ઉલ્લેખ કરીએ તો અમને ત્રણ જણાને સન્માનિત કર્યા. એક તો યુવા પ્રતિભા આપણા વડોદરાના કાવ્યા લિમય અને શિવમ સિંહ જે ઇન્ડિયન આઇડલમાં ખૂબ સુંદર વડોદરાને ગૌરવ અપાવી રહ્યા છે. અને સાથે ગત વર્ષથી અમે લોકોએ પંડિત સુંદરલાલ ગંગાની ચંદ્રકલા સન્માન એનાયત કર્યો છે, જે આ વર્ષે પંડિત સંજુ સહાયજીને અમે એ સન્માનથી સન્માનિત કર્યા છે અને એનો અમને પુષ્કળ આનંદ છે. અને આજના જે અમારા વિશેષ અતિથિગણ હતા એનામાં ઉપસ્થિત હતા જે જે શ્રી કારેલીબાગ મંદિર વૈષ્ણવના મહોદયશ્રી, અને તત્પશ્ચાત ડૉક્ટર પરવિંદરસિંહ જે કાર્ડિયોલોજિસ્ટ છે, અને બાળુ શુક્લાજી સાથે પ્રેમરાજ કશ્યપજી જે ડિરેક્ટર ઓફ KYV કોન્વેન્ટ છે, આ બધાએ ઉપસ્થિત રહીને આ શું કાર્યક્રમને ખૂબ સુંદર એક સમાપન આપ્યું છે અને નામના આપી છે. હવે લઈશું એક નાનકડો વિરામ. Canon.co લઈને આવી રહ્યા છે એજ્યુકેશન એક્સપો 2023. સ્ટડી ઇન USA, UK એન્ડ કેનેડા. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Canon's Education Expo 2023 at Hotel Taj Vivanta Akota on 3rd February, Friday, Samay Savare 11:05. For more details, Google www.canon.co or visit our nearest branch. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વડોદરા શહેરના યાકુતપુરા ખાતે આવેલ MES સ્કૂલમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના યાકુતપુરા ખાતે આવેલ MES સ્કૂલમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 20 યુગલોના સમૂહ લગ્ન કરવા બદલ દસ્તગીરભાઈ ભોલુ બાપુને અભિનંદન આપ્યા હતા. આ સમૂહ લગ્નનું કાર્ય ચાલુ રાખો અને બીજા સમાજને પણ સૂચન કરો કે સમૂહ લગ્નમાં જોડાઓ, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું. આ પ્રસંગે હાજી દસ્તગીરભાઈ શેખ ભોલુ બાપુ મુખ્ય મહેમાન, ફારૂક આઝમ અને ફાતેમા ઝોહરા સ્કૂલના ટ્રસ્ટી મુક્તિ ઇમરાન સાહેબે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ખોટા રિવાજો, ખોટા ખર્ચાઓ બંધ કરી સાદગીથી લગ્ન કરો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે મસ્તાન બાવા દરગાહ કમિટીના સમૂહ લગ્નથી બીજા સમાજના લોકો દ્વારા પણ જાગૃત થઈને આ પ્રકારે સમૂહ લગ્ન કરવા જોઈએ અને ખોટા ખર્ચાઓથી બચવું જોઈએ. 20 યુગલોનું સમૂહ લગ્ન મસ્તાન ભાવ દરગાહ કમિટી તરફથી કરવામાં આવે છે. આ ત્રીજો સમૂહ લગ્ન છે. અમે 3 વર્ષથી કોરોના મહામારીથી ચાલુ કર્યું છે અને આ સુધી થયું છે ત્રીજો. એટલે આ ત્રીજા સમૂહ લગ્નની અંદર 20 યુગલા જે સિટીના આ વર્ષે વધારે છે, અમારા વિસ્તાર યાકુતપુરામાં છોકરા છોકરીઓ વધારે છે. આવી રીતના આજુબાજુના ગામડાના પણ લોકો આવે છે અને આ સમૂહ લગ્નની અંદર 28 જેવી ઘરો ઉપરાંતની વસ્તુઓ આપવામાં આવે છે. અને આ સમૂહ લગ્નની સાથે ઇમરાન મુફ્તી સાહેબ, જાવેદભાઈ સેમ સલૂનવાલા, સાજીદભાઈ વેન્ડર,
Canon.co લઈને આવી રહ્યા છે એજ્યુકેશન એક્સપો 2023. સ્ટડી ઇન યુએસએ, યુકે એન્ડ કેનેડા. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Canon's Education Expo 2023 at Hotel Taj Vivanta Akota on 3rd February, Friday, Samay Savare 11:05. For more details, Google www.canon.co or visit our nearest branch. બાયલીથી સેવાસી તરફ જવાના મુખ્ય માર્ગ પાસે આવેલ ગોપી લોન્સમાં ધીફન કાર્પેટનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરજનોના મનોરંજન તેમજ ઉત્સાહમાં વધારો કરવા માટે બાયલીથી સેવાસી તરફ જવાના મુખ્ય માર્ગ પાસે આવેલ ગોપી લોન્સમાં ધીફન કાર્પેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ફન કાર્પેટમાં ફેશન શો પણ યોજાયો હતો, જેમાં નાના બાળકોએ પરફોર્મ કર્યું હતું. તદુપરાંત ફૂડ સ્ટોલથી લઈને ડ્રેસ, જ્વેલરી જેવા 30 વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ વખતે નાના બાળકો માટે ફ્રી ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ આનંદ માણ્યો હતો. આ બે દિવસનું છે, 25 અને 26 ફેબ્રુઆરી, 4 to 11 છે. ગોપી લોન્સમાં આ આયોજન થઈ રહ્યું છે, જે પ્રિયા ટોકીઝ ના સામે જ છે. બહુ જ સરસ બધું અમે લોકોએ ટ્રાય કર્યું છે કે બધું વેરાયટી અલગ અલગ મળે. ઇવન ફૂડ સ્ટોલ્સમાં બધી અલગ અલગ વેરાયટીઝ છે, અલગ અલગ બ્રાન્ડ્સ છે અને હેલ્ધી છે બધું. રાગી, વીટ એ બધાની કેક્સ છે, મેગી છે, કાઠિયાવાડીના જ એક ઓથેન્ટિક ગોલાસ છે, વોફલ્સવાળા છે, કુલ્લડ મેગીવાળા છે, રિયોવાળા છે, લાસ્ટ આંટે છે જે પીઝા ને પાસ્તા લઈને આવ્યા છે. એ ફૂડની અલગ અલગ બધી વેરાયટી અમારા પાસે છે. ક્રિએટિવિટીનો એક એટલો સરસ સ્ટોલ છે જેમાં એટલી બધી અલગ અલગ વેરાયટીઝ છે છોકરાઓ માટે. અમારા પાસે બહુ જ સરસ આ વખતે સ્પોન્સરર્સ છે, પ્રોફેશન અને સ્કૂડલ. સ્કૂડલ 50% ઓફ ટોયઝ અને સ્ટેશનરી પર લઈને આવ્યું છે, અને પ્રોફેશન પાસે એટલી બધી વેરાયટીના ક્લોથ્સ છે. એનું 2 દિવસ એ લોકો ફેશન શો કરવાના છે, અને બહુ જ બધી અલગ અલગ વેરાયટીઝના સ્ટોલ્સ છે. શુગર કેન્ડી ફ્લોસ છે, પોપકોર્ન છે, પોટર છે જે છોકરાઓને મટકું ને બધું કરાવે છે. એટલે બહુ જ અલગ અલગ બધું અહીંયા અમે લોકોએ એક્ઝિબિશન કરેલું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરમાં બિફોર યુ હોલિડેઝની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ગરમીનો પારો હવે વધી રહ્યો છે, સાથે સાથે બાળકોની પરીક્ષા બાદ વેકેશન ગાળાની પણ શરૂઆત થશે, ત્યારે આ સમય દરમિયાન લોકો પ્રવાસ પર જતા હોય છે ત્યારે તેમને એક સરસ પ્રકારે સુવિધા મળી રહે અને હોલિડે પેકેજ એક જ સ્થળેથી તમામ સુવિધાઓથી સજ્જ પેકેજ એક જ સ્થળેથી મળી રહે તે માટે બિફોર યુ હોલિડેઝે ગેંડા સર્કલ પાસે સારાભાઈ રોડ પર એટલાન્ટિસ ખાતે તેની નવી શાખાનો શુભારંભ કર્યો હતો. અને હોલિડે પેકેજીસ માટે જનરલી અમે ઘણા વર્ષોથી કામ કરીએ છીએ અને લોકોને સેવા આપીએ છીએ. અલકાપુરીમાં પહેલાં મારી ઓફિસ હતી, પણ થોડી આધુનિક ઓફિસ અને થોડી મોટી સ્પેસની રિક્વાયરમેન્ટ હતી, એટલે અમે લોકોએ એટલાન્ટિસ જે સારાભાઈ મેઇન રોડે ગેંડા સર્કલ આગળ છે ત્યાં 2nd ફ્લોર પર 212 નંબરમાં ઓફિસ નવી ચાલુ કરેલ છે. બિફોર યુ હોલિડેઝ અમારું ટોટલ રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે,
આણંદ છે અને અમદાવાદ છે અને દુબઈ છે. આટલી જગ્યાએ અમારી પોતાની બ્રાન્ચ ઓફિસ છે અને ઓલમોસ્ટ હોલિડે પેકેજીસમાં ગ્રુપ પેકેજીસ બી ઘણા બધા છે, ઇન્ડિવિજ્યુઅલ બી અમે લોકો કરીએ છીએ, કસ્ટમાઇઝ બી કરીએ છીએ અને આખા વર્લ્ડની લગભગ તમામ કન્ટ્રી, તમામ આપણે ઇન્ડિયાના સ્ટેટને જે જોવાલાયક સ્થળો છે એ બધાના જ અમે લોકો પેકેજીસ કરીએ છીએ. અને એ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બી અમારું ઘણું મોટું કામ છે, ત્યાં અમારી પોતાની ખુદની રિસોર્ટ પણ છે ત્યાં આગળ, રિવર વ્યૂ ટેન્ટ રિસોર્ટ. એટલે ચોક્કસ આપના સેવાનો લાભ આપશો એવી આશા છે. થેન્ક યુ. કઈ કન્ટ્રીમાં લોકો જઈ રહ્યા છે? અમારું સૌથી મોટું કામ અત્યારમાં ઇન્ટરનેશનલમાં દુબઈ છે, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ છે, યુરોપ છે, બાલી, બાકુ અને માલદીવ. આ અમારું અત્યારમાં ઇન્ડિયામાં ઘણું સારું અમારું મોટું ઘણું કામ છે. ત્યાં આગળ પોતાના અમારા પોતાના સેટઅપ છે ત્યાં પોતાની ડીએમસી સાથે છે. દુબઈમાં અમારી પોતાની ઓફિસ પણ છે. દુબઈ ઓલમોસ્ટ મારું દર મહિને 350-400 જણનું ડિપાર્ચર હોય છે અને આ બધી જ જગ્યાએ અમે લોકો પ્રી પરચેસ ટિકિટો, ફ્લાઇટની અને હોટલ બધું પ્રી પરચેસ હોય છે અને સર્વિસ વિથ પ્રાઇસ તમે જુઓ તો લગભગ અમને કોઈ કમ્પીટ નહીં કરી શકે એવી અમને એક આશા છે. એટલા માટે આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.